सुमेरु ग्रुप द्वारा आज शहेरना अडाजण विस्तारमां 4 स्टार होटलनुं ओपनिंग करवामां आव्युं छे। सुमेरु ग्रुपे छेल्ला 3 દાયકાથી સુરતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે। સુમેરુ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ સુરત શહેરમાં હાલમાં ચાલી રહ્યા છે, ત્યારે હવે સુમેરુ ગ્રુપ દ્વારા આ પહેલીવાર 4 સ્ટાર હોટલ ઓપન કરવામાં આવ્યું છે। પાર્ક ઇન બાય રેડિસન્સ ની સમગ્ર ભારતમાં ખૂબ મોટી ચેન છે અને ઘણી બધી હોટલ આવેલી છે, ત્યારે અડાજણમાં ઓપન કરવામાં આવેલી પાર્ક ઇન રેડિસન હોટલમાં કેફે લોન, રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ હોલ ઉપરાંત અહીં રહેવાની સુવિધા પણ છે અને તેની ખાસિયત એ છે કે તે પ્યોર વેજ છે। ત્યારે પાર્ક ઇન બાય રેડિસને અડાજણ વિસ્તારના લોકો માટે ઉપરાંત બહારથી આવતા લોકો માટે ખૂબ સારો ઓપ્શન બની રહેશે। જય હિન્દ। મારું નામ અલ્પેશ બાબુલાલ શાહ છે, હું પાર્ક ઇન બાય રેડિસનના CMD છું અને અમારું ડેવલપર ફર્મ ચાલે છે જેનું નામ છે સુમેરુ ગ્રુપ, જે રિયલ એસ્ટેટ બિઝનેસમાં ખૂબ જ આગળ પડતું છે। અડાજણ એરિયામાં બહુ બધા પ્રોજેક્ટ કર્યા છે અમે, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, અને સુરતને એક નવું પ્રોજેક્ટ આપી રહ્યા છે પાર્ક ઇન બાય રેડિસન 4 સ્ટાર હોટલ, જે અડાજણ રાજન સ્ટેડિયમની નજીક આવેલી છે અને ફ્યુચરમાં આ હોટલ સુરતને લગતી તમામ સુવિધા આપશે, જેમ કે રૂમ્સ, કોર્પોરેટ રૂમ્સ છે, કોર્પોરેટ ઓફિસ છે, રેસ્ટોરન્ટ છે, ટેરેસ ગાર્ડન છે, બોર્ડ રૂમ છે, તમામ સુવિધા હોટલ આપશે પાર્ક ઇન બાય રેડિસન। આ રેડિસનની ખાસિયત એ છે કે જે આ હોટલ છે, ફ્યુચરમાં જે આપણે ડાયમંડ બૂટ્સ જે આવે છે એના માટે સારું રહેશે, કે એની નજીક છે એકદમ, ઇવન એરપોર્ટ, રેલવે સ્ટેશન અને BRTS જે સુરતની શાન છે એના બી એકદમ નજીક છે। તો ફ્યુચરમાં તમારા માટે આવા જ અમે કાર્યરત અને કાર્યક્રમ અમે કરતા રહીશું। ધન્યવાદ। જય જીનેન્દ્ર। હા, આ રેસ્ટોરન્ટ ફર્સ્ટ ઓફ ઓલ તો કહી દઉં તમને કે પ્યોર વેજ છે, આખી પાર્ક ઇન બાય રેડિસન એશિયામાં ફર્સ્ટ નંબરની જે પ્યોર વેજ બની છે ઇન્ટરનેશનલ, અને એમાં તમામ પ્રકારના જે ફૂડ છે એ પ્યોર વેજમાં પીરસવામાં આવશે અને ખાસિયત એ હશે કે જૈન ફૂડમાં અમે માસ્ટરી રાખી છે આમાં, એટલે જૈન લોકોને બી અમે કહીએ છીએ કે તમે બીજી જગ્યાએ જાઓ એની જગ્યાએ અહીંયા તમે ફૂડ ટેસ્ટ કરજો એકવાર, એવું અમે બનાવ્યું છે। હા, રૂમ અમે 4 કેટેગરી રાખી છે, બેઝિક, સુપિરિયર, ડિલક્સ અને સ્વીટ રૂમ, આવા 4 કેટેગરીના રૂમ છે અલગ અલગ, અને સ્વીટ રૂમ આપણા બે સ્વીટ રૂમ છે પ્રોજેક્ટની અંદર, એટલે અલગ અલગ સુવિધાઓ રાખી છે બધી।